नमस्कार, विसनगर थी श्री सरस्वती संगीत क्लासिक्स में हरेश प्रजापति आप सर्व मित्रों नो हार्दिक स्वागत करूँ छूँ। आज खूब अगत्य वीडियो है, जे लोग गरबा प्रोग्राम करवा मागे छे एमना माटे नू गरबा स्टार्ट करता पहला म्यूजिक केवी रीते वगाड़ू ए मैं मारी रीते म्यूजिक बनाव्यु छे। हूँ तमने एनु नोटेशन पण बतावानो छूँ, तमे एनो स्क्रीनशॉट पण लई लेजो। पण ए पहेला जेमने पण अगाउना धारो कि छंदनो वीडियो मैं बनाव्यो छे, छंदना अगाउ म्यूजिक केवी रीतना वगाड़ू अथवा तो छंदनी वच्चे एक छंद पूरो थाय पछी म्यूजिक पछी बीजो छंद पछी दुहो केवी रीतना गवाय छे स्टार्ट केवी रीतना थाय छे आ बधा ज वीडियो आरतीनो वीडियो मूक्यो छे, ताल साथे मूक्यो छे, विश्वंभरी स्तुति छे, खोडलमानी आरती छे, आ बधा वीडियो तमारे जोवाना रही गया होय तो मने व्हाट्सअप पर मेसेज करजो। मारो व्हाट्सअप नंबर लखी लो 7043872078, आ व्हाट्सअप नंबर पर मने मेसेज करजो। હવે હું તમને નોટેશન બતાવી દઉં છું, આ નોટેશનનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ડાયરેક્ટ તમે વગાડશો તો તમને ફાવશે નહીં, અને હું એક એક સ્ટેપ તમને બતાવતો રહીશ, તાલ સાથે પણ બતાવીશ કે તાલ સાથે કેવી રીતે વાગે છે એ પણ બતાવીશ। ગરબાનો તાલ છે, ગરબા શરૂઆત થાય એ પહેલાં સ્ટાર્ટિંગનું જે મ્યુઝિક છે એ મ્યુઝિક ખૂબ અગત્યનું હોય છે, કારણ કે એના આધારે તમારો આખા પ્રોગ્રામનો જે બેઝ છે એ રહેલો છે। જેટલું મ્યુઝિક સારું વાગે એટલું જ લોકોને ઉઠાવ સારો લાગે એટલે એમને ગમે। બીજી વસ્તુ, જે લોકો નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો, જેમને મ્યુઝિકનો શોખ છે એમને પણ સબસ્ક્રાઈબ કરાવજો, લાઇક કરાવજો અને કમેન્ટ કરજો। તમે પણ મારો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો। તો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે, હવે હું તમને બતાવી દઉં છું આપણે કેવી રીતના વગાડવાનું છે। ત્રીજી કાળીનો મેં સા લીધો છે તો કયા કયા સ્વરો આવશે એ આપણે પહેલાં જોઈ લઈએ, પણ એ પહેલાં કદાચ તમને મારો વિડીયો સર્ચ કરવો હોય તો તમે છંદનું મ્યુઝિક, અંબેમાની આરતી અથવા તો આદ્યશક્તિની આરતી, ખોડલમાની આરતી, વિશ્વંભરી સ્તુતિ આ ટાઇટલ લખીને તમે પાછળ ખાસ એટલું લખવાનું હરીશ પ્રજાપતિ વિસનગર, આટલું લખશો એટલે મારો વિડીયો ચોક્કસ ઓપન થઈ જશે। ત્રીજી કાળીનો સા રે ગ મ પ ધ ની તાર સપ્તકનો અને કોમળ તાર સપ્તકનો નહીં કોમળ ની આવશે, અને આ તાર સપ્તકના સા સુધી, સાથી સા સુધી બધા જ સ્વરો આવશે, સા રે ગ મ પ ધ ની સા, ની ફક્ત કોમળ આવે છે બાકીના બધા શુદ્ધ છે। મંદ્ર સપ્તકમાં આવીએ તો નીચે ની કોમળ આવશે મંદ્ર સપ્તકનું અને પ, આટલા સ્વરોમાં આપણો આ મ્યુઝિક કમ્પ્લીટ થઈ જશે। પહેલાં હું તમને ધીમે ધીમે બતાવું છું અને પછી લાસ્ટમાં તાલ સાથે વગાડીને બતાવીશ, તો એ તમે પહેલાં તમને આવડી જાય એ અગત્યનું છે, એકવાર આવડી જાય પછી તમે તાલ સાથે ચોક્કસ એને વગાડી શકશો બરાબર, એને તૈયાર કરી લેજો, ઘૂંટી લેજો જેથી તમને તાલ સાથે વગાડવામાં મુશ્કેલી ન થાય। તાલ સાથે ઘણા લોકો કહે છે કે અમને મુશ્કેલી પડે છે, એનું કારણ એ જ છે કે તમે પરફેક્ટ તૈયાર કર્યું હોતું નથી અને તાલનું થોડું ઘણું નોલેજ હોવું જરૂરી છે। પહેલો ટુકડો બીજો ટુકડો છે, આ સળંગ લેવો પડશે, સા ગ રે સા ની પ રે, સા ગ રે સા ની પ રે, ની અને પ મધ્ય સપ્તક। તો હવે આખો ટુકડો બે ટુકડા ભેગા કરું છું, સા રે મ ગ રે રે, સા ગ રે સા ની પ રે, મગ રે સા સા, આ ત્રીજો ટુકડો લીધો, હવે ત્રીજો ટુકડો કયો છે, મગ મગ રે સા સા। હવે આ ત્રણ ટુકડા પછી બતાવું, પછી જે ટુકડો લેવાનો છે એ આવ્યો છે ની પ ની પ ની, બરોબર ની પ ની, અને બીજો ટુકડો પ ની પ, પહેલો ની પ ની, બીજો પ ની પ, પ ની પ સા। તો પહેલો ટુકડો જુઓ ની પ ની, બીજો પ ની પ સા। હવે આ બધા ટુકડા ભેગા કરીને હું એક લાઈન વગાડું, આખી લાઈન રે મ ગ રે રે, સા ગ રે સા ની પ રે, મ ગ રે સા સા, ની પ ની પ ની પ સા। આ લાઈન ફરીથી વગાડવાની છે એટલે કે બે વાર વગાડવાની છે બરોબર, તો હવે બે વાર વગાડીને તમને બતાવું છું, રે મ ગ રે રે, સા ગ રે સા ની પ સા, મ ગ રે સા સા, ની પ ની પ ની પ સા, રે
આ રીતના બે વાર વગાડો છો, વચ્ચે મારી જે ભૂલ થઈ છે તમે નોટેશન બધું સુધારી લેજો. હવે જે ટુકડો છે એ અહીંથી શરૂ થશે, પ સા પછી બીજો ટુકડો નિસા ની ધપમાં, નિસા ની ધપમાં, તો પ સા 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 નિસા ની ધપમાં. બરોબર, હવે જુઓ આ રીતના આવશે, પ સા 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 નિસા ની ધપમાં. હવે બીજો ટુકડો આ બે ટુકડા હું સળંગ વગાડું છું. પછી પાછો મધ ધ ની સા ની ધપમાં આવશે, મધ ધ ની સા ની ધપમાં. બરોબર, પછી સળંગ જે ટુકડો છે તમને બતાવું છું. હવે આટલો ટુકડો ખાસ ધ્યાન જોઈ લેજો, હું બોલીને વગાડું છું. પ સા 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 ની સા ની ધપમાં, મધ ધ ની સા ની ધપમાં, મધ ધ ની સા ની ધપમાં. બરોબર, હવે જે ટુકડો છે સળંગ શું આવશે, સા ની ધપમાં ગ રે સા ની પ સેકન્ડ ટુકડો કરજો. હવે આખો વગાડી દઉં છું. સાથે એકવાર વગાડીને બતાવી દઉં છું, થોડોક વિડીયો લાંબો થશે પણ ધીરજ રાખજો, મજા આવશે. આવું મ્યુઝિક તમને બીજે ક્યાંય, કારણ કે આપણું પોતાનું બનાવેલું છે. તાલ સાથે વગાડ્યું, આ રીતના તમે બે વાર વગાડી ગરબો સ્ટાર્ટ કરી શકો. હું ત્રીજી ગાડીથી લઉં છું, તો ત્રીજી ગાડીનો ગરબો ધારો કે ગણપતિનો લેવો હોય તો આ ત્રીજી ગાડી છે.
આપણે ગણપતિ આ રીતના સ્ટાર્ટ કરી શકીએ એ પણ આપણે લઈશું પણ નેક્સ્ટ વિડીયોમાં. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ શરૂ કરીએ એ પહેલાં હું શું કરવાનું છું, ખાસ ધ્યાનમાં રાખજો કે ગરબાની શરૂઆત જ્યારે થાય સૌથી પહેલાં માતાજીની સ્તુતિ થાય, એટલે કે દુહો બોલાય એ પહેલાં શ્લોક બોલાય. શ્લોક પછી શ્લોક વખતે જેને કહેવાય વાઇબ્રો, ઘણા કહેતા સર એ કેવી રીતના શું આવે છે એ પણ વસ્તુ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. નેક્સ્ટ વિડીયો અડધો કલાકનો થશે મિનિમમ, એટલે ખાસ તમે ધીરજથી જોજો. જે લોકોને પ્રોગ્રામ કરવાનો છે એમના માટે છે, તો શરૂઆતથી અત્યાર સુધીનો એટલે કે ગણપતિ આપણે સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી વચ્ચે જે દુહો આવે, શ્લોક આવે, છંદ આવે, છંદનું મ્યુઝિક આવે, ગરબાની સ્ટાર્ટિંગનું મ્યુઝિક આવે અને ગરબો સ્ટાર્ટ થાય, આ બધું જ હું તાલ સાથે એક જ વિડીયોમાં લેવાનો છું. તો ખાસ બને રહેજો, તમારા મિત્રોને શેર કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ છીએ ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.